વેલકમ ટુ શ્રીજી ફૂડ હું છું મનીષા ઠક્કર આજે આપણે બનાવીશું ઘઉના લોટમાંથી ફરસીપૂરી જનરલી આપણે પૂરી બનાવતા જઈએ છીએ પણ એ મેદાના લોટનો ઉપયોગ કરીને બનાવીએ છીએ જ્યારે આજે આપણે પૂરી ઘઉંના લોટમાંથી બનાવીશું જેથી એ મેંદાના લોટ કરતાં વધારે હેલ્ધી પણ બનશે અને ટેસ્ટી તો છે જ તો ચાલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ નવી નવી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા આઇકન ઉપર ક્લિક કરી દો જેથી દરેક નવા વિડીયોની જાણકારી મળતી રહે હવે સ્વીજી ફૂડની એપ તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકો છો પૂરીનો લોટ બાંધવા માટે મેં પાંચસો ગ્રામ ઘઉંનો ઝીણો લોટ લીધો છે જે રૂટીનમાં આપણે રોટલી અને પરોઠા બનાવવા માટે વાપરીએ એ જ લોટ લેવાનો છે એમાં સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મેં એકથી દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે હવે એમાં મરી પાવડર ઉમેરીશું મરીને મેં મિક્સરમાં જ વાટીને ભૂકો કરી લીધો છે મેં એક મોટી ચમચી મરી પાવડર ઉમેર્યો છે તમે ઓછો વધતો કરી શકો આની સાથે જ આપણે થોડું જીરું ઉમેરીશું તમારે એકલું જીરું કે એકલું મરી પાવડર ઉમેરીને પૂરી બનાવી હોય તો પણ બનાવી શકો પણ બંને વસ્તુ ઉમેરશો તો પૂરી સરસ લાગે છે એકવાર મેં એને ચમચીથી મિક્સ કરી લીધું છે હવે આમાં મોણ માટે જે તેલ લઈએ એને ગરમ કરીને ઉપયોગમાં લેવાનું છે તો મેં પાંચથી છ મોટી ચમચી જેટલું તેલ સરસ ગરમ કરીને એને નવ શેકું થાય ત્યાં સુધી રાખ્યું હતું અને અત્યારે પણ આ તેલ થોડું ગરમ છે આવું તેલ મોવણમાં ઉમેરશો તો પૂરી એકદમ સરસ ક્રિસ્પી બનશે મેંદા કરતાં આમાં થોડું મોવણ વધારે રાખવાનું છે અને આમાં તમારે સોજી ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો જો સોજી ઉમેરવો હોય તો બે ચમચી જેટલો સોજી ઉમેરવાનો અને સોજી ઉમેર્યા વગર કરશો તો પણ ખૂબ જ સરસ બને છે સરસ રીતે આને મિક્સ કરી લઈશું આ રીતનું મુઠ્ઠી પડતું મોવણ હોવું જોઈએ મોવણ સરસ રીતે મિક્સ થઈ જાય એ પછી જે પાણી આપણે ઉપયોગમાં લઈએ લોટ બાંધવા એને પણ થોડું હુંફાળું ગરમ કરી લેવાનું છે તો તેલ પણ તમે મોવણ માટે ગરમ કરીને ઉપયોગમાં લેજો અને જે પાણી આપણે ઉપયોગમાં લઈએ લોટ બાંધવા એને પણ થોડું ગરમ કરીને ઉપયોગમાં લેશો તો પૂરી એકદમ સરસ ક્રિસ્પી બનશે પાણી ધીરે ધીરે ઉમેરતા જવાનું છે જેથી લોટ ઢીલો ના થઈ જાય પરોઠા કરતાં થોડો કઠણાનો લોટ રાખવાનો છે જો લોટ ઢીલો થઈ જશે તો પણ પૂરી ક્રિસ્પી નહીં બને એટલે પાણી આ રીતે ધીરે ધીરે ઉમેરજો અને પાણી કેટલું ઉપયોગમાં જશે એ જે આપણે ઘઉંનો લોટ વાપરતા હોઈએ એ લોટની ક્વોલિટી ઉપર પણ ડિપેન્ડ હોય જો નવા ઘઉંનો લોટ હોય તો પાણી ઓછું ઉપયોગમાં લેવાય અને જૂના ઘઉંનો લોટ હોય તો એને પાણીની જરૂર થોડી વધારે પડે એટલે એ પ્રમાણે પાણી ઉમેરતા જવાનું અને લોટ એકદમ સરસ પરોઠા કરતાં થોડો કઠણ રહે એવો બાંધવાનો છે તો આ રીતે લોટનું ટેક્સચર આવે એ પછી તમને જરૂર લાગે તો આ રીતે બે હાથથી પણ તમે લોટને સરસ રીતે ભેગો કરી શકો છો અને ફૂડ પ્રોસેસરમાં લોટ બાંધવો હોય તો પણ બાંધી શકો છો લોટ આ રીતે બંધાઈ જાય એ પછી થોડું તેલ લઈને એને મસળીને સુવાળો કરી લઈશું વધારે તેલ લેવાની જરૂર નથી જે વાસણમાં તમે તેલ ગરમ કર્યું હોય એમાં થોડું ઘણું જે તેલ હોય એનાથી જ તમે લોટને સુવાળો કરી શકો છો તો તમે જોઈ શકો છો આ રીતનો મેં પરોઠા કરતાં કઠણ લોટ રાખ્યો છે હવે એને ઢાંકીને આપણે પાંચથી દસ મિનિટ માટે રાખીશું જેથી લોટ એકદમ સરસ સેટ થઈ જાય દસ મિનિટ પછી આ લોટ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે એમાંથી થોડો લોટ લઈશું અને બાકીનો ઢાંકીને રાખીશું તો આમાંથી લુવા બનાવતા પહેલાં પણ લોટને એકવાર મસળી લેવાનો કેમ કે લોટને આપણે થોડો કઠણ રાખ્યો છે એટલે દર વખતે મસળીને જ ઉપયોગમાં લેવાનો હવે જે પણ સાઈઝની તમારે પૂરી બનાવી છે એ પ્રમાણે નાના નાના પહેલાં આ રીતે એના લુવા બનાવી લેજો હું અત્યારે મીડિયમ સાઇઝની પૂરી બનાવીશ તો આ રીતે લુવા બનાવીને તૈયાર કરી લેવાના લુવા બની જાય એને પછી ખુલ્લા નથી રાખવાના એને પર આપણે ઢાંકીને જ રાખીશું જેથી એ સુકાઈ ના જાય હવે એક લુવો લઈને પૂરી વણી લઈએ પૂરી વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી વણવાની આ રીતની મેં થિકનેસ રાખી છે અને બધેથી એક સરખી વણાય એનું ખાસ ધ્યાન રાખવાનું પૂરી વણી લઈએ એ પછી ચપ્પાની મદદથી એના ઉપર આ રીતે નિશાન કરી દઈશું જેથી એ ફૂલે નહીં તો આ રીતે બધી પૂરી વણીને પહેલાં તમારે તૈયાર કરી દેવાની મેં તેલ ગરમ કરવા માટે મૂક્યું હતું એ ગરમ થયું છે કે નહીં એ ચેક કરવા માટે થોડો લોટ એમાં નાખીશું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો પૂરી એમાં ઉમેરીએ પૂરીને આપણે મીડિયમ ગેસ ઉપર તળવાની છે પૂરીને આપણે આ રીતે છૂટી છૂટી કરી દઈશું જો તમે હાઈ ફ્લેમ ઉપર પૂરીને તળશો તો એકદમ તરત જ એનો કલર ચેન્જ થઈ જશે અને ક્રિસ્પી નહીં બને હવે આ પૂરીને થોડી થોડી વારે આપણે ફેરવતા રહીશું જેથી બંને સાઈડથી એનો એકદમ સરસ પરફેક્ટ કલર આવે અને લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે તળવાની છે તો થોડી થોડી વારે એને ફેરવતા રહીશું તમે જોઈ શકો છો પૂરી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની બનીને તૈયાર થઈ ગઈ છે આવો કલર આવે એટલે એને એક ડીશમાં કે થાળીમાં લઈ લઈશું તમારે પેપર નેપકીન ઉપર કાઢવી હોય તો પણ કાઢી શકો અને આજ રીતે બાકીની તળી લેવાની તો હવે આ સરસ મજાની ઘઉંની ક્રિસ્પી ફરસી પૂરી સર્વિંગ માટે તૈયાર છે આ ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે આનું આઉટર લેયર એકદમ ક્રિસ્પી હોય છે અને ખાવામાં એકદમ સરસ પોચી લાગે છે તો જે જણાવી એ ટીપ્સનું ધ્યાન રાખીને તમે પૂરી બનાવશો તો તમારી પણ ફરસી પૂરી એકદમ સરસ ક્રિસ્પી બનશે તો એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે પૂરી